Hello students, very good morning, very good evening. At the evening my lecture mokalvano. Ek vastu dhyan ma rakho, chapter 4 jyan sudhi concern chhe ne, have apde, as I told you, me tamne ek divas, aaj to no doubt net problem chhe to lecture to aaj aavi jai chhe evening ma, but yesterday na mokalvano reason ek aj કે મેં વર્ક પેપર 3 એની તમારે દરેકે હાર્ડ કોપી કઢાવી લેવાની હતી, કારણ કે તો જ મને કમ્ફર્ટ રહેશે તમને એક્સપ્લેન કરવામાં. હાર્ડ કોપી યુ રિક્વાયર, અન્ડરસ્ટુડ? આજનું આપણું જે સેશન છે ને, અન્ડરસ્ટેન્ડ ઇન ચેપ્ટર નંબર 4, એટલે વર્ક પેપરની હાર્ડ કોપી તમારી પાસે હોય ને એ જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ? કારણ કે જ્યારે હું એક્સપ્લેન કરું ત્યારે તમારે એમાંથી વેરિફિકેશન કરવાનું છે. ઓલમોસ્ટ 40 જેટલા MCQs છે એમાં. એટલે આજનું આપણું જે ટાર્ગેટ છે એ ચેપ્ટર 4, અને એમાં આપણે ટાર્ગેટ કરીએ છીએ ટુડે વર્ક પેપર 3. અન્ડરસ્ટેન્ડ, વર્ક પેપર 3 એટલે એઝ યુ ઓલ નો બેઝ થરલી ઓન MCQs ઓનલી, અન્ડરસ્ટુડ? And today, as you know, you are attending lecture number 15. હવે જો સ્ટુડન્ટ્સ, ખાસ તમારે એક વસ્તુ જે ધ્યાન આપવાની છે ને આમાં છે કે આજનું જે લેક્ચર જે છે ને એ થરેલી MCQsના રિવિઝન માટે. એક સાથે તો હું તમને બધા MCQ નહીં આપું, પણ બે સેશન આપણે કરી લઈએ. કદાચ શું છે, દિવાળીનો માહોલ હોય, બહાર જવાનું ને એ બધું થતું હોય તો મિનિમમ હોમવર્ક થોડું તમને આપીએ એ પ્રમાણે એક ટાર્ગેટ પ્લાન કરું છું. આજે જે આપણે MCQs ટાર્ગેટ કરીએ છીએ, વન બાય વન હું નંબર બોલતો જઈશ અને એ પ્રમાણે આપણે MCQ સોલ્વ કરતા જશું, અન્ડરસ્ટુડ? હવે જો સ્ટુડન્ટ, MCQ બધા જ્યારે રિવિઝન આપણે સ્ટાર્ટ કરીએ તો MCQમાં તમારા વર્ક પેપરમાં પહેલા ટાર્ગેટ છે MCQ નંબર 1, 2 અને 3, એને પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. MCQ 1, 2 એન્ડ 3, આમ બધા MCQs છે પણ મેં એને ફિલ ઇન ધ બ્લેક્સ એ ફોર્મેટમાં આપ્યું છે. રીઝન એક જ કે બોર્ડમાં તમારે જે 16 માર્ક્સનું પૂછાવાનું છે ને એમાં 4-4-4-4 ડિવાઈડ છે, 4 વન લાઈન, 4 MCQ, 4 ટ્રુ ફોલ્સ અને 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો નેસેસરી તો નથી કે આ ચેપ્ટરમાંથી MCQમાં જ આવે, ઇટ કેન બી વન લાઈન ઓલ્સો, અન્ડરસ્ટેન્ડ? ઇટ કેન બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓલ્સો, ઇટ કેન બી MCQ એઝ વેલ ઓલ્સો, અન્ડરસ્ટુડ? તો પેલો MCQ તમે જુઓ, ધ્યાન આપો અહીંયા મિત, તમે બધા પેલા MCQમાં આવું કીધું છે, ઇફ ડી, એવું જ કીધું છે ને, લેસ ધેન 0 આવું કીધું છે, then the roots of the equation are, કોને યાદ આવે છે? ડી લેસ ધેન 0 નો મતલબ શું થાય? કયો તો ડી એટલે ખબર છે ને, કથન. ડી એટલે ડિસ્ક્રિમિનન્ટ, અને ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ લેસ ધેન 0 એટલે નેગેટિવ હોય તો કોઈ દિવસ રૂટ્સ નીકળે જ નહીં ને. તમે જ્યારે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ કરી છે ત્યારે આ ક્લેરિટી છે જ કે ડી લેસ ધેન 0 એનો મતલબ ઇક્વેશન ઇઝ નો રિયલ રૂટ. એમાં મેં બ્લેન્ક એવી મૂકીશ, ધેન ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન આર, તો એમાં શું લખશો? નોટ રિયલ, આટલું લખી નાખો તોય ચાલે. આમ તો રૂટ પોસિબલ જ નથી પણ નોટ રિયલ એવું લખી નાખો, ધેન ઓલ્સો ઇટ ઇઝ સફિશિયન્ટ. સેકન્ડ MCQ જો, એમાં આવું છે, ઇફ ડી ગ્રેટર ધેન 0, યાદ આવે છે ને, ડી ગ્રેટર ધેન 0 મીન્સ ડી ઇઝ પોઝિટિવ,
तो पॉजिटिव होई तो इक्वेशन रूट्स बे मळे, अने रियल तो होई पाछा डिस्टिंक्टिव होई ने, याद राखजो। डिस्क्रिमिनेंट ग्रेटर देन जीरो के पॉजिटिव तो इक्वेशन बे रूट मळे, अने बन्ने रियल तो होई ज, कारण के आखू चेप्टर ज ए छे, पण डिस्टिंक्ट पण होय। तो तमे शुं लखी शको, रूट्स ऑफ द इक्वेशन आर, एक वर्ड आ आवशे रियल, અને બીજો વર્ડ આવો આવે ડિસ્ટિંક્ટ, અન્ડરસ્ટુડ। પછી એક ઓપ્શન આવો આવ્યો, ઇફ ડી ઇક્વલ ટુ ઝીરો, એટલે જો ડી ની વેલ્યુ ઝીરો હોય તો, તમને યાદ હોવું જોઈએ ડી ઝીરો નો મતલબ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન શું આવે, તો આર રિયલ તો આવે જ, રિયલ એન્ડ સિમિલર, સિમિલર એટલે સેમ રૂટ, એ તો ખબર જ છે ને। તો આ ત્રણ એમસીક્યુઝ જે છે ને એ આ રીતે તો યાદ રાખવાના છે, પણ આનું તમને રિવર્સ પણ જો, પેલા આપણે એમસીક્યુ કઈ રીતે રિવાઇઝ કર્યા, ડી લેસ ધેન ઝીરો નોટ રિયલ, ડી ગ્રેટર ધેન ઝીરો રિયલ ડિસ્ટિંક, ડી ઇક્વલ ટુ ઝીરો રિયલ સિમિલર। હવે તમારે મેં જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે એમસીક્યુ આપ્યા છે ને, એને તમારે ટુ વે સ્ટડી કરવાની હેબિટ પાડવાની છે। ડી ગ્રેટર ધેન ઝીરો તો રૂટ્સ ઓફ ધ ઇક્વેશન શું લખ્યું, રિયલ એન્ડ ડિસ્ટિંક, આને ઊંધી રીતે યાદ કરો કે ઇફ ધ રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક, ડી ગ્રેટર ધેન ઝીરો, ડી ઇક્વલ ટુ ઝીરો રૂટ્સ આર રિયલ એન્ડ સિમિલર, એને ઊંધી રીતે, ઇફ ધ રૂટ્સ આર રિયલ એન્ડ સિમિલર ડી ઇક્વલ ટુ ઝીરો, આનો યુઝ લેટર ઓન આવવાનો છે, રૂટ સિમિલર હોય ત્યારે ડી ઇક્વલ ટુ ઝીરો। તો આને બે રીતે યાદ કરવાની હેબિટ પાડવી પડે તમારે, બે રીતે, રૂટ્સ આર નોટ રિયલ તો ડી લેસ ધેન ઝીરો, રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક ડી ગ્રેટર ધેન ઝીરો, રૂટ્સ આર રિયલ એન્ડ સિમિલર ડી ઇક્વલ ટુ ઝીરો। અન્ડરસ્ટેન્ડ, એટલે આ ત્રણેય બ્લેન્ક ભલે અત્યારે તમે લખી નાખી, પણ એને બે રીતે જોવાની ટ્રાય તમારે કરવાની છે। તો આ આપણે જે વર્ક પેપર તમારું 1 આ 3 છે ને, એમાંથી એમસીક્યુ નંબર 1, 2 અને 3 આપણે કર્યા, બરાબર છે। હવે હું જે એમસીક્યુ ટાર્ગેટ કરું છું એ છે 8, એમસીક્યુ નંબર 8 વાંચો, એમસીક્યુ પહેલા તમારી પાસે જ છે। ઇફ એમસીક્યુ થોડો આમ જુઓ ને તો ઇટ ઇઝ એન એમસીક્યુ, જસ્ટ ઇન્વોલ્વ્સ ધ એપ્લિકેશન ઓફ યોર કોમન સેન્સ ઓનલી, એટલો કંઈ હાર્ડ એમસીક્યુ આ છે નહીં, બટ લેટ અસ વેરીફાઈ। શું કીધું, ઇફ એક્સ ઇક્વલ ટુ 1 ઇઝ 1 રૂટ ઓફ ધ ઇક્વેશન એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0, then the sum of coefficients is dash, કઈ સ્ટ્રાઇક થાય છે, x equal to 1 ઈ તમને એક રૂટ તો આપી દીધું છે, તમને દરેકને ઈ તો ખબર જ હોય ને કે x ની વેલ્યુ એટલે ઈ રૂટ જ કહેવાય। હવે ઇક્વેશન આવું આપ્યું છે તમને, ax square પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0, આવું જ આપ્યું છે ને ઇક્વેશન તમને, અન્ડરસ્ટુડ। હવે શું કીધું છે, આનું એક રૂટ એક્સ ઇક્વલ ટુ 1 આપણને ઓલરેડી આપી દીધું છે, રૂટ નો મતલબ એક્સ ની વેલ્યુ, તો આ બધામાં જ્યાં એક્સ છે ત્યાં 1 સબસ્ટિટ્યુટ કરો તો શું થાય, એ 1 સ્ક્વેર બી 1 પ્લસ સી ઇક્વલ ટુ 0, 1 નો સ્ક્વેર તો 1 જ થાય, એટલે 1 ઇન્ટુ એ એટલે એ, પ્લસ બી ઇન્ટુ 1 એટલે બી, પ્લસ સી ઇક્વલ ટુ 0, અન્ડરસ્ટુડ। આ તમારો આન્સર આવી ગયો, તમને એમ થશે કઈ રીતે આન્સર આવી ગયો, તો સમ ઓફ કોએફિશિયન્ટ તો આવી ગયું, એ એટલે કોનો કોએફિશિયન્ટ એક્સ સ્ક્વેર નો, બી એટલે કોનો કોએફિશિયન્ટ એક્સ નો, સી એટલે કોન્સ્ટન્ટ ટર્મ। તો આ જે મેં વર્ડમાં લખ્યું છે ને કે ઇફ એક્સ ઇક્વલ ટુ 1 ધેન સમ ઓફ ધ કોએફિશિયન્ટ ઇઝ ડેશ, તો આ એકચ્યુઅલી એ પ્લસ બી પ્લસ સી એટલે ઇ જ કહેવાય ને,
આ a પ્લસ b પ્લસ c એટલે અલ્ટિમેટલી તો સમ ઓફ કોએફિશિયન્ટ્સ તો થયું, તો ઇક્વલ ટુ શું આન્સર ગણાશે? ઝીરો ગણાશે. શું ગણાશે? ઝીરો. આઈડિયા આવી ગયો? તો આ એમસીક્યુ નંબર 8, 1, 2, 3, 8. હવે જુઓ, નાવ વી ઇન્ડલ્જ ઇન એમસીક્યુ નંબર 9. ઓકે, શું કીધું છે નાઇન્થ એમસીક્યુ માં? વાંચો તો, ધ ડિસ્ક્રિમિનન્ટ ઓફ ધ ઇક્વેશન એક્સ સ્ક્વેર પ્લસ 5x + 1 ઇક્વલ ટુ 0. એટલે એનો મતલબ એ થયો કે તમને ઇક્વેશન તો આપી જ દીધું છે, ભવ્ય એક્સ સ્ક્વેર પ્લસ 5x + 1 ઇક્વલ ટુ 0. તમારે ખાલી ફાઇન્ડ શું કરવાનું છે? આનું ડિસ્ક્રિમિનન્ટ કોને યાદ છે? જો અહીંયા કાંઈ નહીં એટલે એ ની વેલ્યુ શું ગણાય? 1. બી ની વેલ્યુ 5, ધ્રુવ, અને સી ની વેલ્યુ 6. તો ખબર જ છે ને, એ બી ને સી મળી ગયું. ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલા કોને યાદ આવે? બી સ્ક્વેર માઇનસ 4ac. આ તો ફોર્મ્યુલા છે, વેલ્યુ મૂકી દો. બી એટલે 5, 5 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ 1. આ 25, 4 વન જા 4 વન જા 4, એટલે આ આવી ગયું 21. ડિસ્ક્રિમિનન્ટનો આન્સર આવી ગયો. તો આ રીતે તમને ડિસ્ક્રિમિનન્ટ મળી જાય. ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરવાનો આવે એટલે બેઝિકલી તો ફોર્મ્યુલા જ તમારે ટાર્ગેટ કરી નાખવાની. અન્ડરસ્ટુડ? તો એક આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે ખાસ જુઓ, એમાં એમસીક્યુ નંબર જે 10 જે છે ને, એ હું કરાવું છું એટલા માટે કે થોડું એમાં જો ડિસ્ક્રિમિનન્ટ ઓફ ધ ઇક્વેશન આવું કીધું છે, એક્સ પ્લસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 3 ઇક્વલ ટુ 0. આનું તમને ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો એક વસ્તુ સમજો છોકરાઓ, ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરવા માટેનું બેઝિક ઇક્વેશન તો તમારી પાસે હોવું જ જોઈએ. અન્ટિલ યુ હેવ ઇક્વેશન યુ આર નોટ એબલ ટુ ફાઇન્ડ ડિસ્ક્રિમિનન્ટ. તો પેલું તો ઇક્વેશન આવા ફોર્મેટમાં જોઈએ, સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0. એવું છે નહીં ત્યાં. તો બીજું લોજિક, બે બ્રેકેટ બરાબર ચેક કરો તો મી એક્સ પ્લસ 3 એક્સ માઇનસ 3 જુઓ જાય. ઇટ ઇઝ લાઈક મૈત્રી, શું કહેવાય? એ પ્લસ બી ને એ માઇનસ બી, એવું જ કહેવાય ને. જુઓ, એક્સ પ્લસ 3 અને એક્સ માઇનસ 3, ઇટ ઇઝ લાઈક એ પ્લસ બી એ માઇનસ બી. તો એનું શું થાય? કયો તો મને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય કે નહીં? એક્સપાન્શન ઇક્વલ ટુ 0. તો આ શું આવી ગયું બોલો? એક્સ સ્ક્વેર માઇનસ 9 ઇક્વલ ટુ 0. સ્ટાન્ડર્ડ ફોર્મ તો હજી નથી, કારણ કે એક્સ સ્ક્વેર વાળું ટર્મ એક્સ વાળું નથી. તો આપણે શું કરવાનું? એક્સ વાળું ટર્મ જાતે એડ કરી લો, પ્લસ 0x. યાદ રાખજો, એ ભૂલથી બીજો કોએફિશિયન્ટ ન લેવાઈ જાય, કારણ કે કાઈ નો મૂકો તો એ 1 થાય, 1 તો એ પાછી વેલ્યુ થઈ ગઈ, એટલે 0x. હવે તો તમને ખબર જ છે અહીંયા કાંઈ નથી, એટલે 1. એ ની વેલ્યુ મળી ગઈ, બી ની વેલ્યુ મળી ગઈ, અને સી ની વેલ્યુ મળી ગઈ. તો ડી ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે બોલો? બી સ્ક્વેર માઇનસ 4ac. બી એટલે 0, માઇનસ 4, એ એટલે 1, સી એટલે માઇનસ 9. આ 0 થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ 4 9 36. લો, ડી ની વેલ્યુ શું આવી ગઈ? 36 આવી ગઈ. અન્ડરસ્ટુડ? આ ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કર્યો આપણે 10 નો. એટલે ક્યારેક તમને આવી રીતે ખાસ કન્ફ્યુઝ કરવા માટે આ ટાઈપનું ઇક્વેશન આપી દે, ને એમાંથી ડિસ્ક્રિમિનન્ટ તમારે ફાઇન્ડ કરવાનો આવી શકે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. તો આ થયો એમસીક્યુ નંબર 10. ઓકે, પછી 11 જે છે ને, હું જેટલા લખતો જાઉં ને એ બધા પાછા હોમવર્ક છો. 1, 2, 3 જો હું એક કામ કરું, સાઈડમાં અહીંયા લખતો જઈશ પાછો, એટલે ધ્યાનમાં જેટલા હું કરાવતો જાઉં એ જ બધા પાછા વર્કિંગમાં છે. 1,
टू थ्री एट नाइन टेन इलेवन ए होमवर्क में मारे करावो नथी पर सेल्फ तमारे गणवानो छे इलेवन बराबर छे। ओके हवे थोड़ा आगळ जईए आपणे। आ इलेवन सुधीना एमसीक्यू थया बराबर छे। होमवर्क जो ऊपर हूँ टाइप करतो जाऊं छु। हवे थोड़ो आगळ जईए आपणे। आ टील इलेवन सुधीना तो करवाना छे तमारे। ओके હું વચ્ચે સ્કીપ એટલા માટે કરતો હું કે એ પ્રમાણે મારું ટાર્ગેટ હોય કે ભાઈ આ પ્રમાણે આપણે એમસીક્યુ નું રિવિઝન કરવાનું છે। અન્ડરસ્ટેન્ડ? ચાલો હવે ધ્યાન આપો। ઇલેવન સુધી આપણે તમને કીધા ને વર્કિંગમાં આપીએ, હવે આપણે ડાયરેક્ટ સ્કીપ કયામાં કરીએ? તો જો હવે હું જે કરાવું છું ને એ પહેલા નાઇન્ટીન જુઓ તમે, પછી મારે આમ બે કે આવવું પડે પણ હોમવર્કમાં લખતો જાય, તમે કદાચ આ જ ઓર્ડરમાં કરો તો મને કોઈ પ્રોબ્લેમ નહીં। નાઇન્ટીન જુઓ તમે શું કહી દઈશ, નાઇન્ટીન્થ એમસીક્યુ આપણે લોકો રિવાઇઝ કરીએ। શું કીધું છે? ઇફ ધ ડિસ્ક્રિમિનન્ટ ઓફ ધ ઇક્વેશન એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ કે ઇક્વલ ટુ ઝીરો ઇઝ વન, ધેન k ઇક્વલ ટુ ડેશ બરાબર। સમજો, તમને એક ઇક્વેશન આપી દીધું, એવું ફરીથી અહીંયા એકવાર લખું છું, આવું કંઈક ઇક્વેશન આપ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ કે ઇક્વલ ટુ ઝીરો, આવું ઇક્વેશન આપ્યું છે અને ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ ઓલરેડી વન આપી દીધી છે। આમાં d ઇક્વલ ટુ વન કહી જ દીધું છે। અન્ડરસ્ટુડ? ઇક્વેશન આપી દીધું છે, ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ હેઝ બીન ગીવન, તો આપણે k ની વેલ્યુ ગોતો। જો પહેલાં તમે d ઇક્વલ ટુ વન લખ્યું, તમને દરેકને d ની ફોર્મ્યુલા તો આવડે જ છે, શું બોલો, b સ્ક્વેર માઇનસ ફોર એ સી ઇક્વલ ટુ વન। હવે શું કરો, ખાલી બી એ ને સી ની વેલ્યુ મૂકતા જાઓ। બી એટલે શું છે કયો મને અહીંથી અનમ ધ્યાનમાં આવે ને, માઇનસ થ્રી ફોર, એ એટલે વિદિતા વન, સી એટલે માઇનસ કે ઇક્વલ ટુ વન, આમાં ક્યાંય સાઇન મિસ્ટેક ન થાય એટલી કોન્શિયસનેસ રાખજો। માઇનસ થ્રી નો સ્ક્વેર એટલે નાઇન થાય વેદિકા, માઇનસ માઇનસ પ્લસ ફોર વન જા એટલે આ ફોર કે ઇક્વલ ટુ વન, ધ્યાન આપો। નાઇન ને ટ્રાન્સફર કરો તો ફોર કે ઇક્વલ ટુ વન માઇનસ નાઇન, તો ફોર કે ઇક્વલ ટુ માઇનસ એટ, તો કે ઇક્વલ ટુ શું આવે, માઇનસ એટ અપોન ફોર માઇનસ ટુ, આન્સર લો, કે ની વેલ્યુ મળી ગઈ। તો એક આ ટાઈપનો સમ કે જેમાં ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ તમને આપેલી હોય અને ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ ઉપરથી અનનોન ફાઇન્ડ કરવાનો આવે, એ આપણે એમસીક્યુ નંબર નાઇન્ટીન કર્યો। કયો? એમસીક્યુ નંબર નાઇન્ટીન। ઓકે હવે જુઓ, આ પહેલાં ધ્યાનમાં આવી ગયું તમને કઈ ટાઈપનો સમ છે, એકવાર ખાલી જોઈ લો સ્ટુડન્ટ, એટલે આ ટાઈપના જેટલા પણ હું લિસ્ટ કરીશ ને એ બધા પછી ગણવાના એક સાથે આવશે તમારે આજના સેશન પછી। નાઇન્ટીન જોઈ લો, મેં ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ આપીશ અને ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ આપેલી હોય ને તો એના ઉપરથી પછી આખું જસ્ટિફિકેશન કરવાનું છે। અન્ડરસ્ટેન્ડ? તો આ ધ્યાનમાં આવી ગયું દરેકને વિદિતા, ડી ઇક્વલ ટુ વન પ્રાર્થના, ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ, પછી અહીંયા ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલા લખવાની, આ વેલ્યુ એમને, પછી બી, આ બીની વેલ્યુ, પછી એની વેલ્યુ ને સીની વેલ્યુ મૂકીને પછી તો કે જ ફાઇન્ડ કરવાનું છે। આ એક વસ્તુ ધ્યાનમાં રાખો, તો ધીસ ઇઝ એમસીક્યુ નંબર નાઇન્ટીન આપણે કર્યો બરાબર છે। ઓકે હવે જુઓ, એક એમસીક્યુ નંબર 19 આપણે કર્યો, હવે આપણું ટાર્ગેટ જે છે ને એ પેલા
23 હું લખું છું, જો મારે કરાવવા છે બે એવા, એક 18 છે ને 23, કરવાના તમારે બે છે પણ હું ખાલી 23 ગણું તમારા માટે. આ હોમવર્ક તો બધા નોટ ડાઉન કરી લેજો, આ બધા સોલ્વ કરવાને. 23 માં શું કીધું છે વાંચો તમે. 23 એમસીક્યુ માં શું કીધું? ઇફ 1/2 is one of the root of the equation x square plus kx minus 5/4 equal to 0, then k equal to dash. એવું કીધું છે. એટલે હમણાં આપણે બોલો સમ ઓફ કોએફિશિયન્ટ પાડો ન લીધો, જેમાં આપણે એક્સ ઇક્વલ ટુ 1 ઇ 1 રૂટ આપ્યું, એટલે એક્સની જગ્યાએ 1 આપણે બધું સબસ્ટિટ્યુટ કરી દો ને. તો આમાં એવું જ છે, જો પેલા ઇક્વેશન આપણે એનું એક રૂટ આપ્યું છે, રૂટ એટલે એક્સ ની વેલ્યુ થાય અનંત, એક્સ ઇક્વલ ટુ 1/2 એ આપેલું છે. હવે ઇક્વેશન આ ટાઈપનું છે, એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ માઇનસ 5/4 ઇક્વલ ટુ 0. હવે એક વેલ્યુ જ્યારે તમે એવું કહો કે એક વેલ્યુ 1/2 છે રૂટની, તો એક્સની જગ્યાએ શું કરવાનું? 1/2 તો મૂકી દેવાનું છે. આ 1/2 હોલ સ્ક્વેર પ્લસ કે ઇન્ટુ 1/2 માઇનસ 5/4 ઇક્વલ ટુ 0. ધ્યાન આપજો સકીના, આ 1/4 આ કે ન્યુમરેટર સાથે મલ્ટીપ્લાય, એટલે કે 1 જા કે 2 માઇનસ 5/4 ઇક્વલ ટુ 0. એલસીએમ નો સ્ટેપ આવી ગયો, એલસીએમ તો 4 જ આવે ને, તો અહીંયા એક આર 4 લખી જ નાખું, બીજું તો હું અહીંયા કાંઈ આવે નહીં. અહીંયા 2 જાય એટલે 2k થાય ને, અહીંયા માઇનસ 5 ઇક્વલ ટુ 0. આ 4 ક્રોસ મલ્ટીપ્લાય જઈ થઈ જાય એટલે તો 0 થઈ જાય ને, 4 × 0, તો વહી દઉં હું અહીંયા, બોલો આ 1 + 2k - 5 = 0. આ 4 આની આધારે ક્રોસ મલ્ટીપ્લાય થઈ ગયું એટલે 0. આ 2k ને લાઇક ટર્મ સોલ્વ કરો, પ્લસ 1 - 5 એટલે -4 = 0, 2k = 4 એટલે k = 4/2 ઉડાડો એટલે k = 2. જોઈ લો 18 જે છે ને એવો જ સમ છે, એટલે મેં તમને 23 ગણાવ્યો, 18 એ તમારે કરવાનો જ છે. તો આ થયા 18 અને 23, બરાબર છે? ઓકે, આમાં 20 એ એક એડ કરી લેવાનો, એ થોડો સેલ્ફમાં આપું છું, ટ્રાય કરો થાય છે કે નહીં તમારે. 23 20, ઓકે. પછી જો છોકરા અમુક વર્કિંગમાં આપતો જ જાઉં છું. આ 20 થયો, પછી એક 27 કરવા, આ બધું હોમવર્ક નોટ ડાઉન કરતા જજો. 27 કરવાનો છે, 27 અને 40 લ્યો, આટલા એમસીક્યુ વર્કિંગમાં આજના સેશન પછી કરવાના છે. આ જેટલા મેં એમસીક્યુ તમને અહીંયા માર્કિંગ કરીને દીધા ને, એ બધા એમસીક્યુઝ જે છે ને એ તમારે સોલ્વ કરવાના છે. એટલે આમ જુઓ ને, તો આપણે મેં તમને કીધું તો એ પ્રમાણે એમસીક્યુને થોડું બે પાર્ટમાં ડિવિઝન કર્યું. એક આ ટાઈપના બધા એમસીક્યુ પહેલા આપણે લઈ લીધા. આ તમારું હોમવર્ક છે, આ બધા એમસીક્યુઝ સાયન્સ લેક્ચર તો તમને સાંજે આવી જશે, એટલે રાત સુધીમાં 9 o'clock સુધીમાં આટલા એમસીક્યુઝ જે છે એ બધા સોલ્વ કરીને, અન્ડરસ્ટેન્ડ, આ રીતે ગણીને મને આપવાના છે. પછી કાલ જે એક સેશન આવશે ને, બરાબર છે, રાઈટ, એમાં પછી આપણે રેસ્ટ ઓફ ધ એમસીક્યુઝ જે છે ને એના પછીના એ બધા લઈ લેશું, અન્ડરસ્ટેન્ડ. એટલે આ રીતે થોડું આપણે મોડિફિકેશન કરવું પડે છે, અન્ડરસ્ટુડ. તો આટલા એમસીક્યુ આઉટ ઓફ 40 કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 11 12 13 એમસીક્યુઝ જે છે ને
એ તમારે સોલ્વ કરી નાખવાના છે. બાકીના જે એમસીક્યુ છે ને એ આપણે આવતીકાલે ટાર્ગેટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અન્ડરસ્ટેન્ડ, આજનું ઇવનિંગમાં લેક્ચર આવશે. થોડું નેટની સ્પીડ ને બધું હમણાં થોડા પ્રોબ્લેમ છે, એટલે થોડું લેક્ચર શું છે બહુ બિગ કરવા જઈએ છે તો જીબીમાં ઇન્ક્રીઝ થઈ જાય તો થોડું અપલોડિંગમાં ને એમાં અહીંયા ફરક પડી જાય પાછું. એટલે એમસીક્યુને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી છે. એક આટલા એમસીક્યુઝ તમારે ઓલરેડી કરવાના છે અને ધેટ યુ હેવ ટુ સેન્ડ મી બાય ઇવનિંગ, અને બાકીના જે એમસીક્યુઝ જે છે એ પછી આપણે નેક્સ્ટ સેશનમાં ટાર્ગેટ કરી લેશું. અન્ડરસ્ટુડ? તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. ઓકે, તો આજનો લેક્ચર જે છે ને આપણે આટલામાં જ પૂરો કરશું અને બાકીના એમસીક્યુ માટે નેક્સ્ટ સેશન આપણે રાખી દેશું. ઓકે, તો આ એક વસ્તુ ધ્યાનમાં રહે. હોમવર્ક ક્યારેક ઘણાનું લેટ હજી આવે, આજે તો લેટ આવશે જ તમારું, કારણ કે રાત સુધીમાં તમારે મને હોમવર્ક મોકલવાનું, નો ડાઉટ લેટ જ આવે, પણ તો એક ટાર્ગેટ રાખો થોડું ટાઈમ ટુ ટાઈમ. આજે મેં એમ કીધું હોય કે રાત્રે 9 વાગે, તો 9 વાગ્યા સુધીમાં હોમવર્ક મળી જાય ને એ ટ્રાય કરો. અન્ડરસ્ટુડ? દેટ ઇઝ નેસેસરી. ઓકે, અને થોડો એટેમ કરો. અન્ડરસ્ટુડ? જે પ્રમાણે, અને ટેસ્ટમાં પણ અપ ટુ ડેટ રહ્યો. અમુકની ટેસ્ટ ક્યારેક મારે રિમાઇન્ડ કરાવવું પડે છે, ટેસ્ટ નીડ્સ ટુ બી સબમિટેડ ઇન ટાઈમ. કથન, ઘણા લોકોની ટેસ્ટ નથી આવતી, તો ટેસ્ટ તો સિન્સિયરલી આપો ઘરે બેસીને પેરેન્ટ્સની સામે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, તો આ એક વસ્તુ થોડી ધ્યાનમાં રાખો. અન્ડરસ્ટેન્ડ, હોમવર્ક લિમિટેડ જ છે, 13 એમસીક્યુ, ફિલ ઇન ધ બ્લેન્ક સોલ્વ કરીને મને મોકલવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.